શકે એને બદલે ભાઈઓ પણ છે. તો માત્ર એક જ પોઈન્ટ ઉપર વાત કરવાને બદલે સંયુક્ત રીતે આપણે વાત કરશું, તે આગળ વધી શકતો હોય કે પોતાના ઘરમાં સારી રીતે સુખી થઈ શકતો હોય કે કદાચ બહુ સારા પૈસા કમાઈ શકો, કયા પ્રકારના છે વિચારનો ફેરફાર જો આપણે નહીં કરીએ. આપણે મોટે ભાગે બધા માતા કે પિતા એકદમ કે રોજ સાંજે એક વાર્તા, 15 વર્ષનો યુવાન દીકરો હોય કે કદાચ 16 વર્ષ તરીકે આપણે ઘરે કોઈ મહેમાન આવે છે તો એની સાથે વાત કેમ કરવી, એ જો પ્રોપર આપણા સંતાનને નહીં આવડતું હોય તો મોટો ઉદ્યોગપતિ ન હોય, એ જ જો ભૂમિકા હોય તો પછી આપણે એનું ઘડતર કરવા માટે દરેક બહેનોએ ઓછામાં ઓછો 1 કલાક. માત્ર ગીજુભાઈ ભરાડ એટલું નામ તમે પ્લે સ્ટોર ઉપર લખશો અને તમે જો ખરેખર આ સ્માર્ટની એક મુકતો રોજની એક સબ માનો કે એક સવારમાં વહેલા તમે ઉઠો કે મારી વાર્તા આવી જ ગઈ હોય, હવે હું અઠવાડિયામાં 2 વખત મુકું, તમને શું કામ સમય આપે કોઈક જરૂરી ખરું, અને તમે જે કર્યું હોય એ જ ભૂમિકા ઉપર એ લોકોને ખ્યાલ. વૃદ્ધ માતા પિતાને સાચવતા નથી, શું કામ સાચવતા નથી, શું એને પ્રેમ નથી? પ્રેમ તો છે. સૌ મિત્રો સ્વજનો, આજે પોરબંદરમાં પોરબંદર બ્રહ્મ સમાજના આમંત્રણને કારણે શૈક્ષણિક ભૂમિકા ઉપર બહેનો અને ભાઈઓને કોઈ ચોક્કસ મિશન ઉપર વાત કરવા માટે એમના પ્રમુખ શ્રી પ્રેમશંકરભાઈના અમારા સ્વજન અને એમના દ્વારા થોડી વાતો કરવાની મને તક મળી. સૌથી અગત્યની વાત એ છે કે આજના સમયની અંદર આપણે શિક્ષણ બદલતું જાય છે અને આ બદલતા શિક્ષણની અંદર હવે આપણે કેવી રીતે ગોઠવાવું, આપણા સંતાનોને કેવી રીતે તૈયાર કરવા, આપણા સંતાનોને વ્યવસાયમાં કેવી રીતે લઈ જવા અને કેવી રીતે એની બૌદ્ધિક તાકાત અને સામાજિક તાકાત વિકસાવવી, એ અનુસંધાને મારે વાતો કરવાની તક મળી. વિશ્વની ભૂમિકા ઉપર કેવા પ્રકારનું શિક્ષણ ચાલી રહ્યું છે અને એ શિક્ષણ ભારતમાં આજથી ઘણા વર્ષો પહેલાં હતું અને એ પાછું ફરીવાર આપણને પરદેશના માણસો પાછું આપે છે. જે ટેકનોલોજી પરદેશવાળા આપણને પાછી આપે છે એ ભારતના ઋષિમુનિઓ પાસે હતી. એની બધી વાતો તો અત્યારે થઈ શકે નહીં, પણ એટલી વાત ચોક્કસ છે કે બ્રહ્મ સમાજનું જે ભૂતકાળ છે એ બહુ મોટો છે અને ફરીવાર એ લેવલમાં બ્રહ્મ સમાજના યુવાનો આવે એવો મારો વ્યક્તિગત પ્રયાસ હતો અને એ પ્રયાસ હું સતત રીતે કરું છું. માત્ર બ્રહ્મ સમાજ પૂરતું જ કામ કરવું એવી મર્યાદા પણ મેં રાખી નથી, હું તો સમગ્ર સમાજ માટે કામ કરું છું. પણ બ્રહ્મ સમાજમાં જ્યારે આવું છું ત્યારે ઘરમાં એવો હોય એ પ્રકારની લાગણી થાય એટલે આજે મને ખૂબ આનંદ થયો છે અને મેં આ વાત ખૂબ જ પ્રેમથી એકદમ ઉત્સાહથી અને મારી પોતાની જે શક્તિ હતી એ પ્રમાણે વહેંચવાનો પ્રયત્ન કર્યો. ખૂબ ખૂબ સમાજ આગળ વધે. અને એક છેલ્લી વાત મારે એ કહેવી છે કે ઓમિક્રોન માટે જે કદાચ નામ તમે હવે સાંભળ્યું હશે છાપામાં, કેરોનાનો પિત્રો ભાઈ એ જુદા જુદા પ્રકારની ભૂમિકા ઉપર આવી રહ્યો છે ત્યારે માત્ર એનો ઉકેલ કોઈને કોઈ દવા નથી, કોઈને કોઈ વેક્સિન નથી, માત્ર આપણી ઇમ્યુનિટી એટલે કે આપણી સ્વૈચ આપણી જે તાકાત છે એ તાકાત વધારવાનો પ્રયત્ન કરો. હજી મારી દ્રષ્ટિએ હું સમજું છું ત્યાં સુધી 3-4 મહિના સુધી ભારતમાં નહીં આવે, આ મારી સમજણ છે અને એ સમજણ લગભગ સાચી પડશે અને એ ગાળામાં આપણે આપણા સંતાનોને અને આપણા સમગ્ર સમાજને આપણે ચેતવી દઈએ કે તમારી શક્તિને જેટલી બને એટલી તાકાતવાળી કરો. જે લોકો વ્યસન કરે છે વ્યસન મૂકી દો શક્ય હોય તો, ન શક્ય હોય તો તાકાત વધારો અને આટલું કરશો તો પણ મને એમ લાગે છે કે આપણે ખૂબ આગળ નીકળશે. સમગ્ર બ્રહ્મ સમાજ વિશ્વ લેવલ ઉપર મેં ઘણી જગ્યાએ બ્રહ્મ સમાજની વાતો સાંભળી છે અને એના વૈજ્ઞાનિકો એમ કહે છે કે તમારે ભારતમાં જે ઋષિકુળમાંથી આવેલી જે પ્રજા છે એ પ્રજા જ વિશ્વને સાચી દિશા બતાવશે, એટલે આપણે એ તાકાત મેળવીએ એવી શુભ લાગણી સાથે આજે મારી સાથે બધા જ આ બ્રહ્મ સમાજના સૌ કાર્યકરો પણ હાજર છે અને ખૂબ આનંદથી અમે સાથે રહ્યા, મજા આવી.